તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.contentkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ચોકલેટ ફેક્ટરી. ગટ્ટુ અને ચિંકી આજે સ્કૂલેથી ભાગીને ઘરે આવે છે અને મમ્મીને શોધવા લાગે છે. મમ્મી મમ્મી, તમે ક્યાં છો? અરે શું થયું બાળકો, આવી રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? અરે મમ્મી, વાત જ એવી છે, બહુ જ એક્સાઇટિંગ વાત છે. હા હા, કહો શું થયું, સાંભળું છું હું. ખબર છે મમ્મી, કાલે અમને સ્કૂલના તરફથી ચોકલેટ ફેક્ટરીની વિઝિટ પર જવાના છીએ. અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ વાત છે. હા મમ્મી, તે અમને બતાવશે કે ચોકલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું પેકેજિંગ પણ કેવું કરવામાં આવે છે. અને મમ્મી, બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમારી ફેવરિટ ચોકલેટ કઈ છે, જેમ કે મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ. લાગે છે કે આવતીકાલે અમને ચોકલેટ્સ પણ મળવાની છે. વેરી ગુડ, પછી તો આવતીકાલે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે. અને હા, તમને ખૂબ જ મજા આવશે બાળકો. હા મમ્મી. પછી મમ્મી કામમાં લાગી જાય છે અને ગટ્ટુ અને ચિંકી ઘણા વખત સુધી આ જ વસ્તુ ડિસ્કસ કરે છે. તેમને તો કઈ ખબર જ નહોતી પડતી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી જલ્દી તૈયાર થઈ જાય છે અને તેમની સ્કૂલ બસ તેમને પિક કરવા ઘરે આવે છે. ટાટા બાળકો, ટીચરની બધી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને હા, તમે વધારે મસ્તી ના કરતા. ઓકે મમ્મી, ટાટા. અને બસ ચોકલેટ ફેક્ટરી તરફ ચાલી પડે છે. ટીચર આવીને કહે છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે ફેક્ટરીમાં પહોંચીશું ત્યારે તમારે એક લાઈન બનાવીને ચાલવાનું છે. કોઈ પણ આમ તેમ નહીં ભાગે. અને હા, કોઈ પણ વસ્તુને પૂછ્યા વગર ટચ નથી કરવાનું. ઓકે મેમ. બધા બાળકો ટીચરની પાછળ પાછળ ચાલી પડે છે. ફેક્ટરીના મેનેજર ગેટ પાસે તેમની રાહ જોતા હોય છે. આવો આવો બાળકો, કેમ છો બધા? આજે હું જ તમને આખી ફેક્ટરીનું વિઝિટ કરાવવાનો છું, તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો ફેક્ટરીમાં જાય છે અને જુએ છે કે તેમાં મોટી મોટી મશીનો લાગેલી હોય છે. ટીચર, આ મશીનો શું કામ કરે છે? ગટ્ટુ, આ મશીનથી ચોકલેટ્સ બનાવવામાં આવે છે. ઓ, આટલી નાની નાની ચોકલેટ્સ બનાવવા માટે આટલી મોટી મોટી મશીન્સ? અરે બેટા, જરા વિચારો, આટલી નાની નાની ચોકલેટ્સ કેટલી બધી ક્વોન્ટિટીમાં બને છે, તેથી તેમને બનાવવા માટે ઘણા બધા મશીન્સ જોઈએ. અને અમે જો તેને હાથેથી બનાવવા બેસીએ ને, તો તમારે એક ચોકલેટ માટે ઘણી બધી રાહ જોવી પડે. ઓ, હું સમજી ગયો. બાળકો, આ જે મશીન્સ તમને દેખાય છે ને, અહીંયાથી ચોકલેટ બનાવવાની શરૂઆત થાય છે. સૌથી પહેલા અમે કોકોબીન્સ લાવીએ છીએ અને આ મશીનમાં તેને વોશ કરીએ છીએ. ત્યાર પછી તે આગળ જાય છે અને તેને રોસ્ટ કરવામાં આવે છે. કોકોબીન્સ? અરે હા, તેનાથી તો આપણે ઘરે કોફી પણ બનાવીએ છીએ. હા, એકદમ બરાબર. પછી અમે તેને મિલ્ક અને શુગરમાં મિક્સ કરીએ છીએ જેથી તે મીઠી થઈ જાય. ઓ, પછી શું થાય છે? પછી અમે આ મિક્સચરને બીજી મશીનમાં નાખીએ છીએ જ્યાં તેને ફ્રીઝ કરવામાં આવે છે અને ચોકલેટ શેપ્સમાં કટ કરવામાં આવે છે. ત્યારે જેને તમારી ચોકલેટ રેડી થાય છે. ઓ, તો પછી ચોકલેટ રેડી થઈ જાય છે? હા બેટા, ઓલમોસ્ટ. હવે આ ચોકલેટની ફાઇનલ પેકેજિંગ થાય છે. પછી આ ચોકલેટ્સને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે. જોયું વિદ્યાર્થીઓ, તમારી ફેવરેટ ચોકલેટ્સ કેટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને તમારા સુધી પહોંચે છે, ત્યારે જઈને તમે તેને એન્જોય કરી શકો છો. યસ ટીચર. ખબર છે બાળકો, જ્યારે ચોકલેટ્સને શેપ્સ અપાય છે ત્યારે અમે તેને ઘણા બધા શેપ્સમાં કટ કરીએ છીએ. હા હા, જેમ કે મારી ફેવરેટ ચોકલેટ છે ને, તે મારા સુપર હીરો શેપ્સમાં આવે છે. હા બાળકો, અમે બધા બાળકોની પસંદ પ્રમાણે ચોકલેટ્સને શેપ્સ આપીએ છીએ. બધા બાળકો ધ્યાનથી ટીચર અને મેનેજર સાહેબની વાતો સાંભળે છે. તેમને ઘણું બધું નવું નવું જોવા અને નવું શીખવા મળી રહ્યું હતું. બાળકો, આ સાથે તમારી આજની વિઝિટ અહીં પૂરી થાય છે. પણ એ પહેલા કે તમે પાછા જાઓ, અમે તમારા માટે રિટર્ન ગિફ્ટ્સ નક્કી કરી છે. તમે તમારી પસંદ પ્રમાણે નક્કી કરો કે તમારે કયા શેપ્સની ચોકલેટ જોઈએ છે. અમે તમારા માટે તેને ફ્રેશલી બનાવીશું. બધા બાળકો આ સાંભળીને ખુશ થાય છે અને પોતાની પસંદ પ્રમાણે એક એક ચોકલેટ લઈ લે છે. ચિંકી, તે કયા ફ્લેવરની ચોકલેટ લીધી છે? જો, મેં તો ફ્રૂટ એન્ડ નટ લીધી છે. ગુડ્ડી, મેં તો મિલ્ક ચોકલેટ લીધી છે, કારણ કે તે મારી ફેવરેટ છે. મેં તો પ્લેન ચોકલેટ લીધી છે અને તે પણ મારા ફેવરેટ સુપર હીરોના શેપમાં. વાવ ગટ્ટુ,
ત્યાં જ ફેક્ટરીના મેનેજર ત્યાં આવી જાય છે. બાળકો, એ પહેલા કે તમે પાછા જાઓ, ચલો આપણે બધા એક ગ્રુપ ફોટો લઈએ છીએ, જેથી આપણને આ દિવસ હંમેશા યાદ રહે. મેનેજર સાહેબના કહેતા જ બધા બાળકો એક સાથે ઊભા રહી જાય છે. બાળકો, તમે બધા પોતપોતાની ચોકલેટ સાથે પોઝ કરો તો ફોટો હજુ સરસ આવશે. ઓકે ટીચર. પછી બધા એક સાથે ગ્રુપ ફોટો લે છે. વેરી ગુડ, થેન્ક યુ બાળકો. આ ફોટો હું તમારી સ્કૂલમાં મોકલાવી દઈશ અને તમને તેની એક એક કોપી મળી જશે. તમારી આ વિઝિટથી અમને ખૂબ જ સારું લાગ્યું અને આઈ હોપ કે તમે બધાએ પણ એન્જોય કર્યું હશે અને નવી વસ્તુઓ પણ શીખી હશે. યસ સર, અમને ખૂબ મજા આવી. હા, અમને ખૂબ મજા આવી. વિદ્યાર્થીઓ, તો આની સાથે જ આજની આપણી આ ચોકલેટ ફેક્ટરી વિઝિટ ખતમ થાય છે. હવે આપણે બધા પાછા સ્કૂલ જઈશું અને સ્કૂલમાં જ તમારા પેરેન્ટ્સ આવીને તમને પિક કરીને જશે. ઓકે? ઓકે મેમ. પછી બધા બાળકો એક એક કરીને બસમાં બેસે છે અને બધા પાછા સ્કૂલે જવા રવાના થાય છે. મિત્રો, આજનો દિવસ તો ખરેખર ખૂબ જ સરસ હતો ને? હું તો આ દિવસને ક્યારેય નહીં ભૂલું. હા ગુડ્ડી, આ વિઝિટ તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્કૂલ વિઝિટ હતી. આટલી મજા તો ક્યારે નથી આવી. અને આપણને કેટલી બધી ચોકલેટ્સ પણ મળી છે ને? હું તો બહુ જ એક્સાઇટેડ છું તેને ટેસ્ટ કરવા માટે. હા, પણ અત્યારે કંટ્રોલ કર ચિંકી. આ ચોકલેટ્સ આપણે મમ્મી પપ્પા સાથે શેર કરીને ખાઈશું. હું તો કંટ્રોલ કરી લઈશ ગટ્ટુ, પણ મને એ ડાઉટ છે કે ઘરે પહોંચતા સુધીમાં તું કેવી રીતે કંટ્રોલ કરીશ? ચિંકીની વાત સાંભળીને બધા બાળકો એક સાથે હસી પડે છે. થોડી વારમાં સ્કૂલ આવી જાય છે, જ્યાં બધા બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે ઊભા હોય છે. ગટ્ટુ ચિંકીને લેવા પપ્પા આવે છે અને તેમને આખા રસ્તામાં ચોકલેટ ફેક્ટરી વિશેની વાતો કરતા જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.